નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચ વિષય ગણિતમાં મિત્રો આપણે દ્વિતીય સત્રાંત કસોટી જે મિત્રો એપ્રિલ માસમાં ચાલુ થઈ રહી છે જે પેપર ચાલીસ કોણનું હશે અને બે કલાકમાં આ પેપર પૂર્ણ કરવાનું છે ત્યારે મિત્રો હવે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે અને શું પૂછાવાનું છે કેવા પ્રશ્નો પૂછાવાના છે તમામ પ્રકારની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું જો તમે આવી રીતે તૈયારી કરશો તો તમને મિત્રો ચાલીસમાંથી ચાલીસ કોણ મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ખાસ કરીને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો પ્રશ્ન ક્રમાંક એક તમારો જે પૂછાવાનો છે એ શું પૂછાશે ખાસ કરીને મિત્રો પાંચ કોણનો પ્રશ્ન પૂછાવાનો છે કે આ પ્રકરણમાંથી પૂછાવાનો છે તો પ્રકરણ નંબર આઠ જે મિત્રો તમારું આપેલું છે એ પ્રશ્નમાંથી ખાસ કરીને પાંચ ગુણના મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે હેતુલક્ષી એટલે એક એક ગુણ એક એક મિત્રો પ્રશ્ન એક ગુણનો એક પ્રશ્ન હશે શું પૂછાવાનું છે તો તમને એક મિત્રો નકશો આપેલો હશે જે નકશાની અંદર તમને ગણિતની અંદર જેમ કે નકશો હોય છે મિત્રો ગુજરાતનો નકશો આપી દે તો અહીંયા તેના સ્થળો બતાવવાના હોય કોઈ બીજો નકશો આપી દે તો એ નકશાની નીચે પાંચ પ્રશ્નો આપેલા હશે અને એ પાંચ પ્રશ્નો મિત્રો નકશો જે ઉપર આપેલો હશે એના એનામાંથી જ તમારે મિત્રો એના જવાબ લખવાના છે એટલે પ્રકરણ નંબર આઠમાં જે મિત્રો નકશો આવે છે એ તમે તૈયાર કરી લેજો એટલે તમારા પાંચ માર્ક્સ મિત્રો અહીંયા કમ્પ્લીટ તમને મળી જશે ક્યાંય બીજે જવાની જરૂર નથી મિત્રો પ્રશ્ન નંબર બે તમારો જે પૂછાવાનો છે એ ચાર ગુણનો છે શું પૂછાવાનું છે તો એની અંદર મિત્રો તમારે શંકુ નળાકાર અને સમઘનની આકૃતિ દોરવાની છે જે મિત્રો પ્રકરણ નંબર તમારે નવમાં નવ આવે છે એ નવમાં પ્રકરણમાંથી તમારે પૂછાવવાનું છે કેવો પ્રશ્ન પૂછાવવાનો છે તો સમઘન બનાવવા બનતા હોય અને સમઘન ન બનતા હોય તેવી પાંચ નેટ આપવી અને સમઘન બને કે ન બને તે પ્રકારના પ્રશ્નો મિત્રો તમારે પૂછાવાના છે આ પ્રશ્નો કેવા પૂછાશે તો ખુલ્લું ખોખું બને કે બંધ ખોખું બને જોડકા જોડવાના આવશે વિભાગ વિવિધ નેટ અને બીજા વિભાગમાં કયા પ્રકારનું ખોખું બને તે આપવાનો છે તો મિત્રો જે સમઘન બને અને સમઘન ન બને એ તમારી પ્રકરણોમાં જે આવે છે એ મિત્રો તમને ચાર ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે એટલે તમારે એ ખોખું બને અને ખોખું ન બને વાળો પ્રશ્ન છે એ તૈયાર કરી લેજો એટલે તમારા ચાર માસ પાકા પ્રશ્ન ત્રણ છે એમાં મિત્રો તમને છ ગુણનું પૂછાવાનું છે શું પૂછાવવાનું છે તો દસમા પ્રકરણમાંથી પૂછાવાનું છે જેમાં મિત્રો તમારે અપૂર્ણાંક વિશેની સમજ આપવાની છે જેની અંદર તમને પૂછવામાં આવશે તે છ જોડકા કે ખાલી જગ્યા પૂછવાની છે તેમાંથી ત્રણ સાદા અપૂર્ણાંક દસણ સપૂર્ણાંકવાળા પ્રશ્ન પૂછાવાના છે અને ત્રણ દસણ સપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર સંદર્ભી પ્રશ્ન પૂછાશે એટલે કે મિત્રો સાદા અપૂર્ણાંકને દસણ સંપૂર્ણાંક અને દસણ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં મિત્રો ફેરવવાનો જે પ્રકરણ દસમાં આવે છે એ તમારે બેઠે બેઠું મિત્રો પૂછાવવાનું છે એટલે તમારે પ્રકરણ નંબર દસમાંથી બીજી કોઈ તૈયારી કરવાની નથી ઓનલી ફોર તમારે તૈયારી કરવાની થાય તો સાદા અપૂર્ણાંકને દસણ અપૂર્ણાંક અને અ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખી જશો એટલે તમારા છ માર્ક્સ પાકા થઈ જશે એટલે આવી રીતે તૈયારી કરવી પ્રશ્ન મિત્રો ચાર એની અંદર જોઈએ તો મિત્રો પ્રશ્ન ચાર અ અને પ્રશ્ન ચાર બ એવી બે રીતે પૂછાશે પ્રશ્ન ચાર અ ની અંદર ચાર ગુણ હશે પ્રશ્ન ચાર બ માં મિત્રો બે છ ગુણ હશે શું પૂછાવાનું છે તો અગિયારમાં પ્રકરણમાંથી મિત્રો તમારે પૂછાવાનું છે કેવા દાખલાઓ પૂછાવાના છે તો મિત્રો પ્રશ્ન ચાર માંથી તમને પરિમિતિ સંદર્ભી ત્રણ દાખલા પૂછાવાના છે પરિમિતિ તમને આવડતી હોય તો તમારા ચાર માર્ક્સ પાકા થઈ જશે અને પ્રશ્ન ચાર બમાંથી તમારે ક્ષેત્રફળ સંદર્ભી ત્રણ દાખલા પૂછાવાના છે એટલે મિત્રો બે દાખલા તમારે આવી રીતે પૂછશે ત્રણ ત્રણ ગુણના એટલે તમારે ક્ષેત્રફળવાળા અને પરિમિતિવાળા દાખલા તમને કમ્પ્લેટ આવડતા હશે પ્રકરણ અગિયારમાંથી તો તમારા દસ માર્ક તમને કમ્પ્લેટ કવર થઈ જશે એટલે મિત્રો આ તૈયારી કરીને જજો પરિમિતિવાળા અને ક્ષેત્રફળવાળા દાખલા પૂછાવાના છે બરાબર પછી કહેતા નહીં કે એમને કીધું નહોતું હવે વાત કરીશું પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચમાં મિત્રો તમારે ખાસ કરીને પાંચ ગુણનું પૂછાવાનું છે અને એક પ્રશ્ન પૂછાશે પણ પાંચ ગુણનો હશે કયા પ્રકરણમાંથી પૂછવાનું છે એ તમને કહી દઉં બારમા પ્રકરણમાંથી કયા પ્રકરણમાંથી બારમા પ્રકરણમાંથી પૂછાવાનું છે તમને એક માહિતીનું કોષ્ટક સ્વરૂપે કોષ્ટક સ્વરૂપે રહેલી માહિતીનું અર્થઘટન સ્તંભ આલેખ પરથી માહિતીનું અર્થઘટન કરવાના પ્રશ્નો પૂછાશે એટલે મિત્રો તમારે જે પ્રકરણ બારની અંદર તમારે જે સ્તંભ આલેખ આવે છે એ સ્તંભ આલેખ શીખી જજો

તેરમું પ્રકરણ તમારે આવે છે ને ગુણાકાર ને ભાગાકાર વાળું એમાંથી પૂછાવાનું છે કેવા પ્રશ્ન પૂછાવાના છે તો મિત્રો તેની અંદર તમને એક ગુણાકાર અને એક ભાગાકાર સંદર્ભિત કોયડો પૂછશે કોયડામાં ખબર પડે ને મિત્રો તમારે જે પ્રશ્નો આવે છે કોયડાવાળા ગુણાકારનો અને ભાગાકારનો એક કોયડો ગુણાકારનો પૂછશે ત્રણ ગુણનો અને બીજો કોયડો ભાગાકારનો પૂછશે ત્રણ ગુણનો એટલે તમને કોયડાવાળા દાખલા આવડી જાય ગુણાકાર ને ભાગાકારના એટલે આ પ્રકરણમાંથી તમે બીજી તૈયારી નહીં કરો તો ચાલશે ઓનલી ફોર તમારે બે પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાવાના છે હવે છેલ્લો પ્રશ્ન છે સાત સાતમો પ્રશ્ન મિત્રો તમારે ચાર ગુણ પૂછાવાનું છે અને કયા પ્રકરણમાંથી પ્રકરણ આપેલું છે તમને ગુંજાસ વાળું એમાંથી તમારે શું પૂછાશે તો મિત્રો તેમાંથી તમને પૂછવાનું છે તે પૂછાશે કે કોઈ એક વિધાન આપી તેના પરથી બે પ્રશ્નો પૂછવાના છે કેવા પ્રશ્નો તો બે રૂપિયાના સિક્કાનું વજન છ ગ્રામ છે તો બે હજાર સિક્કાનું વજન કેટલું એક કિલોગ્રામ બસ્સો ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય આવા પ્રશ્નો તમારે મિત્રો ચાર ગુણના પૂછાશે આ દાખલા તમને આવડી જાય એટલે બીજી તમારે પ્રકરણ ચૌદમાંથી કોઈ તૈયારી કરવાની નથી જો મિત્રો આવી રીતે તમે તૈયારી કરો તો તમને ચાલીસમાંથી ચાલીસ કોણ મળી જાય પણ આવી રીતે તમારે તૈયારી કરવી પડે જે મેં પ્રકરણો કીધા એ પ્રકરણમાંથી એટલા ગુણનું પૂછાવાનું છે તમારે બીજા દાખલાઓ કોઈ તૈયારી વધારે કરવાની જરૂર નથી તો તમે અહીંયા ચાલીસમાંથી ચાલીસ સરળતાથી મિત્રો ગુણ મેળવી શકો છો તો આશા છે કે તમને આપણો આ વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો બીજા પણ વિડીયો આપણી ચેનલમાં મૂકી દીધા છે ધોરણ પાંચના જોવાનો બાકી હોય તો પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો